શાંતિ લેવા દે બિચારી ને. અને ક્યાં છે આપડો માસ ઉઠ્યો કે નહી? એની હજી સુવા રમવાની ઉંમર છે, સુવા દો એને. એની ઉંમર સુવાની નથી, હવે એને કમાવા જવાની ઉંમર છે. પપ્પા તમે ઝઘડો કરો, માં હું બધું જ કામ કરી નાખું છું. તમે બહુ ભોળા થાવ માં. આ એના માટે ઘરેણા ને બધું લો છો, એના કરતા આપણા દીકરાને ધંધા માટે મદદ કરો. એ કે આપણી દીકરી નથી, આપણું એ લોહી નથી. લગ્ન કરી સાસરે જ વઈ જવાની છે. ખબરદાર, જો તું આવું બોલી છે તો મારા માટે ઈ બે સરખા છે. દીકરો મારો લોહી છે ને, તો દીકરી મારી કાળજાનો પટકો છે મારો. હા તો રાખો તમારી પાસે. અરે બેટા કેમ રડે છે, શું થયું? એ તો ફરી તને મારવા જાઉં છું. આપણે તો ભણવાનું નથી, આપણે તો આરામ જ કરવાનો છે. રેવા દે એટલી, એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. મને તારા પર ભરોસો છે, તું ભણજે ભલે ગમે એટલો ખર્ચો થાય. પણ પપ્પા પછી ભાઈના ધંધા માટે પૈસાનું શું? એ મારે જોવાનું છે ને, એ હું મેનેજ કરી લઈશ. આવો. હેતવીના પપ્પા છે? હા છે. તમે કોણ? હું એડવોકેટ તિલક. ગઈકાલે મને હેતવીના પપ્પાએ બોલાવ્યો. હા બોલાવો. હેતવીના પપ્પાએ વસિયતનામું બનાવ્યું છે, અને જો એમને કઈ થઈ જાય તો હેતવીનું કોણ? તેથી તેમણે છેલ્લા 5 વર્ષમાં જે કઈ ફિક્સ ડિપોઝિટમાં પૈસા રાખેલા છે તે બધા હેતવીના ભણતરમાં વાપરવામાં આવશે. હે ભગવાન, આ ક્યારે સુધરશે? કરી દે બધું ઘર બાર પૈસા એના નામે. મારા દીકરાના ભવિષ્યનું કાંઈ વિચાર્યું છે તમે? મમ્મી તમે ગુસ્સે ન થાઓ, મારે કાંઈ નથી જોઈતું. બેટા તું વચ્ચે ના બોલ, મેં જે નહીં લીધો છે ને એ બરાબર જ લીધો છે. હા તમે જ સાચા. સારું ચાલો તો હું જાઉં અત્યારે. હા તમે નીકળો અત્યારે, વાંધો. મમ્મી તમે ચિંતા ન કરો, મારે કાંઈ નથી જોતું, બસ તમે પપ્પા અને ભાઈ ખુશ રહો. એ નાટક કરમાં, આ તારા પ્લાન છે, બધી મને ખબર છે તું શું છે. મમ્મી પ્લીઝ એવું ના બોલો, હું તમારી જ દીકરી છું ને. ખબર જ છે તું કોની છે ને કોની નથી. એવું શું કામ બોલો છો? તારા પપ્પાને તારા સમ ખવડાવીને પૂછજે, તું એની દીકરી છો કે અનાથ છો? તું અનાથ છે. જ્યારે અમારા ઘેર સંતાન નહોતું ને ત્યારે અમે અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા હતા તને. પછી માતાજીની દયાથી અમારા ઘેર દીકરો થયો.
આગળ પપ્પા એક ચિઠ્ઠી મળી છે. પપ્પા મને માફ કરજો, હું મારી મરજીથી ઘર છોડું છું. હવે ઘરમાં ઝઘડો નહીં થાય અને મારા જે પણ પૈસા છે એ ભૈલુને આપી દેજો. અને હા પપ્પા, મેં મમ્મીના પેટે ભલે જન્મ નથી લીધો પણ હું તમારા બેયની દીકરી છું અને હંમેશા રહીશ. હું અનાથ નથી. લોહીના સંબંધ નહીં હેતના સંબંધ હોય છે, એટલે જ તમે મારું નામ હેતલ પાડ્યું હતું અને તમે મને પ્રેમથી હેતવી કહેતા. અરે બેટા, તું મારી દીકરી હતી, અનાથ નહોતી. કેટલા પૈસા તને ધંધો કરવા માટે આપ્યા એ બધા પૈસા તે મોચોકમાં વાપરી નાખ્યા. મારી મહેનત ઉપર પાણી ફેરવી દીધું તે. બેટા તું થોડું ઓમને સમજે ને, થોડું કામ કરે. મર્ચમાં રહેવા દો, એને કેટલું કહેવું, એ બિચારી કેટલું કરે. વાહ બેટા, જે માં તારું તાણતી, તને પ્રેમ કરતી અને તારી બેન ઘર છોડીને વહી ગઈ. હા તમે હું શું કરું? હું સાચું કહું છું તમને, તમે તમારા ઓય ઉપાને કહી દો કે એની રીતે અલગ રહે, આપણે આ ઘરમાં આપણી રીતે રહીશું. જો હું તને કહેતો હતો ને કેવા સપના જોયા હતા આપણે દીકરાને ડોક્ટર બનાવવાના. મને માફ કરજો, હવે આપણને કોણ સાચવશે? થઈ જા હવે. બીજો હું શું થયું તને? ઓય શું થયું તને? ઓય શું થયું? ઓય અરે, છે કોઈ અમારી મદદ કરી શકે એવું? અરે શું થયું? અરે કંઈક આને કાંઈક થઈ ગયું છે. ચલો મારા ઘરે અહીંયા બાજુમાં છે, મારા ઘરે તમને લઈ જાઓ. ચાલ. તમે અહીંયા બેસો, હું મારી પત્નીને બોલાવું છું. અરે સાંભળ, અહીંયા આવતો. બેટા ક્યાં તું ખોવાઈ ગઈ હતી? અમે ગોતી ગોતીને ગાંડા થઈ ગયા. હા બેટા, તમે કેટલી ગોતી હો. ઘરમાં આવી તકલીફ હતી અને મારા પપ્પાના પૈસા ભાઈને મળે અને હું બોજ ના બનું તમારા બંને પર, એટલા માટે મેં ઘર છોડ્યું અને પછી મેં પાર્ટ ટાઈમ જોબ કરી. ભણતા ભણતા ધીમે ધીમે માતાજીની દયાથી હું ડોક્ટર બની અને પછી એ વિજય મને મળ્યો. ઘરે આવવાની તો ઘણી ઈચ્છા હતી પણ મમ્મીના ડરથી ક્યારે આવી નહીં. બેટા હું તને સમજી ન શકી, મને માફ કરજે. બેટા તારા ભાઈએ બધા પૈસા અમારી પાસેથી લઈ લીધા અને અમને કાઢી મૂક્યા, પણ મને ગર્વ છે કે તે મારું સપનું પૂરું કર્યું. બેટા આજે હું શીખી, દીકરી પેટની હોય કે પારકી, દીકરી દીકરી હોય છે. મમ્મી તમે માફી ન માંગો, તમે મારી માં છો. પપ્પા હું પણ એક ગરીબ ઘરનો જ છું. હેતવીએ મારો પ્રેમ સમજીને મારી સાથે મેરેજ કર્યા
આ હેતવીનું જ ઘર છે, જે કાંઈ શું આજે હેતવીના કારણે જ છે. મમ્મી પપ્પા હવે તમે અમારી સાથે જ રહેજો. એક વાત કહું, મા બાપ માટે કદાચ દીકરી અનાથ હોઈ શકે, પણ દીકરી માટે એના મા બાપ ક્યારેય અનાથ નથી હોતા. સાચી વાત છે, સાચી વાત છે તારી.